ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે ત્યારે નડિયાદના હિનાબેન જાનીએ પેપરમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવ્યા છે ગણપતિ દાદાનું વિસર્જન જ્યારે કરવામાં આવે છે ત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસના કારણે નદી અને કેનાલમાં પ્રદૂષણ ફેલાતું હોય છે જેના કારણે હિનાબેન જાનીએ પેપરના પ્લપમાંથી ગણપતિ દાદાની મૂર્તિ બનાવવાનો આઈડિયા શોધી કાઢ્યો હિનાબેનનું કહેવું છે કે પેપર પ્લપમાંથી બનાવાયેલ ગણપતિની મૂર્તિ થોડીક ક્ષણોમાં પાણીમાં ઓગળી જાય છે અને તેના કારણે પ્રકૃતિને નુકસાન થતું નથી આ મૂર્તિ બનાવવા માટે સુશોભન કરવા માટે રસોડામાં વપરાતી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી માછલીઓને ખોરાક પણ મળી રહે છે એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ કે જે સદંતર નુકસાન કરે છે તેના બદલે ઇકો ફ્રેન્ડલી અને માછલીઓને ખોરાક પણ મળી રહે તેવા નેચરલ ગણપતિ દાદા બનાવવાની શરૂઆત નડિયાદના હિનાબેન જાનીએ કરી છે કેવી રીતે તેઓએ ગણપતિની મૂર્તિ બનાવી છે અને કેટલો સમય લાગે છે કેવી રીતે તેઓને આવ્યો આ આઈડિયા જાણીએ હિનાબેન પાસેથી હું લગભગ એક વર્ષથી ગણપતિ ઘરે પધરાવું છું પહેલાં માટીની મૂર્તિ એટલે પહેલાંથી એવું જ હતું જ કે મારે ઇકો ફ્રેન્ડલી લાવી એટલે માટીની મૂર્તિ લાવતી જ્યાંથી બી મને લાગે કે અહીં માટીની મળશે ઘણી તો આણંદ જો ક્યાંક વર્કશોપ ચાલતું હોય ત્યાં પણ સંભવ મને કાયમ એવું લાગે કે ક્યાં તો પેઇન્ટ ઓઇલ પેઇન્ટ છે કાં તો માટી જે મજબૂત લાગે ને તો મને એવું થાય કે આમાં ચોક્કસ કંઈ પીઓપી કે સિમેન્ટ કંઈક છે જ અને ઓલવેઝ મને એ ડાઉટ રહે કે આમ આ માછલીઓ માટે જળચર માટે સારું નહીં એટલે પછી એકવાર વિચાર્યું જેમ અત્યારે નરેન્દ્ર મોદી કહે છે ને કે આત્મનિર્ભર બનો તો ગણપતિ બનાવવામાં પણ એ જ વિચાર આજથી પાંચ છ વર્ષ પહેલાં આવ્યો કે લેટ મી ટ્રાય એટલે મેં પેપર પલ્પ કર્યું ન્યૂઝપેપરને કાપી અને એને એક બે દિવસ પલાળી રાખ્યા અને પછી એને વાટીને એનો પલ્પ કરીને પછી એમાંથી બનાવવાનો ટ્રાય કર્યો તો ઘણા સરસ રીતે બના અને સૌથી વધારે મને પોતાને બહુ સંતોષ થયો મારી શ્રદ્ધાથી મારા મનમાં જે વિચાર આવ્યો ને એ કર્યો છાપામાં એવું છે છાપું હોય એવું મારે કોન્સેપ્ટ એવો છે બાપા ફ્રોમ છાપા તો છાપામાં ન્યૂઝપેપરમાં એવું છે કે એ આંબે રિસાયકલ થઈ શકતું હોય છે અને જળચરો એ ખાય તો એને જાજુ નુકસાન નથી થતું અને બીજું હું એની જે ઇંક છે એને ચાર પાંચ વાર ધોઈ નાખું છું પલ્પને એટલે મોટા ભાગની ઇંક ઘણી બધી નીકળી જાય છે એટલે એ પણ એ કાર્બન પણ એમને નુકસાન ના કરે બીજો ઘણીવાર મને ઉતાવળો હોય જેમ કે ગયા વર્ષે મારા સંજોગો એવા હતા મારા પપ્પાની બીમારીના કારણે કે બહુ ટાઈમ નહોતો તો એવા ટાઈમે હું જે ટિશ્યુ પેપરના રોલ હોય છે એમાંથી ગણેશજી બનાવું તો એ ટિશ્યુ પેપર પણ આમ રિસાયકલ થાય એવા હોય કાંઈ જળચરને નુકસાન ન કરે એટલે પર્યાવરણનું પણ રક્ષણ થાય પાણીમાં વિસર્જન કરીએ તો ત્યાં રહેતા જળચરોને પણ નુકસાન ના થાય અને આપણે આપણી શ્રદ્ધાથી કરીએ આપણને ઈચ્છા થાય એવા બનાવીએ